सरकार द्वारा फरी एक वक्त रुपया 2000 ની નોટના ને પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેની ધીમે ધીમે લોકોમાં અસર દેખાઈ રહી છે। સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ખાસ તેની નજર અસર જોવા મળી રહી છે। સ્વાભાવિક છે કે કારણ કે રોજના અહીં કરોડોનો વ્યવહાર થાય છે। સુરત માર્કેટ યાર્ડમાં 200 અને 500 ની નોટનું ચલણ વધ્યું છે। ખેડૂતોએ 2000 ની નોટ લેવાનો ઇનકાર કરી રહ્યા છે। दक्षिण गुजरात की सौथी मोटी एपीएमसी मार्केट में गई काले सरकार द्वारा लेवायेला निर्णय ने असर देखाड़वा मांडी छे। शाकभाजी और फ्रूट मार्केट में खेडूतो अहीं वेचाण माटे आवता होय छे, एवी स्थिति में रोज करोड़ों व्यवहार अहीं थाय छे। खेडूतो ज्यारे एपीएमसी में आवे छे त्यारे वेपारीओ पासे जे रूपया मळे ते लईने परत जता होय छे। मोटा भागना खेडूतोए गई काले सरकारे 2000 ની નોટ परत લેવાનો निर्णय लेता वेपारीओ पासेथी 2000 ની નોટ ન લેવાનો आग्रह राख्यो हतो। એપીએમસીના ડિરેક્ટર સંદીપભાઈએ જણાવ્યું હતું કે અહીં ખેડૂતો જે માલનું વેચાણ કરવા આવે છે તેઓ 2000 ની નોટ અમારા પાસેથી ન લેવાનો આગ્રહ રાખી રહ્યા છે। સામાન્ય દિવસોમાં ખેડૂતો 2000 ની નોટ લઈ જવામાં આનાકાની કરતા હતા, કારણ કે ગામડાના 2000 રૂપિયાની નોટનું ચલણ ખૂબ ઓછું છે। શહેરોની અંદર આનું ચલણ વધારે દેખાતું હોય છે, સ્વાભાવિક છે। પરંતુ સરકાર દ્વારા જે નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતો સદંતર 2000 ની નોટ લેવાનો ઇનકાર કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને એપીએમસીના વેપારીઓ દ્વારા વધારેમાં વધારે 500 અને 2000ના દરની નોટ જ ખેડૂતોને આપવામાં આવે અને અહીં પણ જે વેપાર થઈ રહ્યો છે તેમાં આ જ નોટનો ઉપયોગ વધુ કરવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। આગામી 10-15 દિવસ અંદર મારું અંગત માનવું છે કે 2000 ની નોટનું ચલણ લગભગ એપીએમસી માર્કેટમાં ન બરાબર થઈ જશે। સંદીપભાઈ સાળુંકે એપીએમસી ડિરેક્ટર બોલું છું। એવા જે ગામડાથી ખેડૂતો આવે છે એમને 2000ની નોટ વટાવી થોડી તકલીફ પડતી હતી આમ પણ, ને હવે જે પાછી ખેંચાય છે એટલે એ લોકો 500ની નોટનો જ આગ્રહ રાખે છે। એમાં અમે એ રીતના વ્યવસ્થા કરીએ છીએ કે એ લોકોને 2000ની નોટ ન જાય, ને એમ બી ચલનમાં ઘણી ઓછી છે 2000ની નોટો, તો એ હિસાબે અમે વ્યવહાર કરીએ છીએ હમણાં। ગામડાઓમાં તકલીફ પડે છે ખેડૂતોને, નાના નાના ખેડૂતો હોય એ લોકોને, મોટા ખાતેદારોને ચાલી જાય છે થોડી ઘણી, પણ હવે તો કોઈ લેશે જ નહીં, એટલે અમારે 200 500 100ની નોટનો જ ઉપયોગ વધારે કરવામાં આવશે।